वाली रेगी अमारी माँ चंद्रनिलय परिवारनुं हय्युं अने धड़कन। चंद्रनिलय परिवारनी जेणे प्रेमथी परवरिश करी, स्नेहथी सिंचन कर्युं, वालना वधामणा कर्या अने सौना स्वप्न साकार कर्या, अमारी वाली रेगी जेणे संघर्षोनो सामनो कर्यो, पड़कारोने उपाड़ी लीधा, पण समग्र परिवार ने प्रेमना अने स्नेहना तांतड़े सतत जोड़ी राख्यो। अमारी वाली रेगी अमने भणाव्या, गणाव्या, सजाव्या, परणाव्या अने सिद्धिओथी समृद्ध बनाव्या। अमारी वाली माँ आजे अमने एकला अटूला मूकीने अनंतनी यात्राए चाली निकली छे, त्यारे अमे समग्र चंद्रनिलय परिवार अमारी रेगी ने स्नेहनी स्मरण अंजलि अर्पण करता गौरव अनुभवीए छीए। रेगी तेनी सासरीमां परिवार साथे चंद्रनिलयमां आठ बाळको साथेना भर्या भादरा परिवार साथे दिल्ली अने आगराना प्रवासे तेमज रेगीना बापू साथे दाम्पत्य जीवनना 50 वर्ष सुवर्ण जयंतीनी उजवणी निमित्ते चंद्रवदन, वंदना, अर्चना अने अमितना लग्न संस्कार, पारुलनो गृह प्रवेश, अर्चनानु सीमंत तेमज जयेश अने अर्चनाना प्रथम क्रिस प्रसाद अंगीकार रेगीना आशीर्वाद साथे। રેગીને અમે એના બાળકો તો વાલા હતા જ, પણ અમારાથી પણ વધુ વાલા અમારા બાળકો હતા, એવા એના લાડકવાયા પૌત્ર પૌત્રીઓ ગુંજા, બિનિતા, ગીત અને શિવમના લગ્ન પ્રસંગો અને સૌમ્યની સગાઈ નિમિત્તે રેગીનો ઉમળકો, ઉત્સાહ અને આનંદ તેના ચહેરા પર દ્રષ્ટિગોચર થાય છે। અમારી રેગી એટલી તો ભાગ્યશાળી હતી કે તેને ચાર પેઢીના વારસાનું ગૌરવ પ્રાપ્ત થયું, તો સાથે સાથે રેગીની ચોથી પેઢી એવા ગુંજા અને હાર્દિકની દીકરી પ્રિશા અને દીકરો શ્રેય, ગીત અને મર્સીનો દીકરો આવ્યાન, સિલ્વિયા અને જોયલનો દીકરો જેરમી તથા બિનિતા અને શિવાંગની દીકરી કાવ્યા અને દીકરા રૂઆન પણ એટલા જ ભાગ્યશાળી કે તેમને રેગીનું વાલભર્યું વાત્સલ્ય સાંપડ્યું। બાળપણમાં જે એક ગામથી બીજે ગામ પગપાળા જતી એવી અમારી રેગીએ 3 વખત વિદેશ પ્રવાસ ખેડ્યા। દીકરી ગૌરાના દીકરા રાગના જન્મ પ્રસંગે પ્રથમવાર રેગી કેનેડા ગઈ, ઇઝરાયલની યાત્રાનું પુણ્ય પણ કમાયું। 2017માં દીકરી ગૌરાના આગ્રહથી ફરીવાર કેનેડા ગઈ। ગૌરા, ગુંજા, સિલ્વિયા, બિનિતાના ઘરોમાં એના પાવન પગલાં પાડ્યા।
અભ્યાસ અર્થે કેનેડા ગયેલા સૌમ્ય, અભિલાષ તથા અભિનવ સાથે કેનેડાના નયનરમ્ય પ્રવાસનો આનંદ માણ્યો. ૨૦૧૦માં બાપુની ચીરવિદાય બાદ રેગીનો એક પણ જન્મદિવસ એવો નહીં ગયો હોય કે જ્યારે સમગ્ર ચંદ્રનિલય પરિવાર તેની ઉજવણીમાં હાજર ના હોય. રેગીના જન્મદિને તેને સરપ્રાઈઝ આપવાની પણ અમને અનેરી મજા આવતી. અને આવા જ વિવિધ પ્રસંગોએ રેગીના બાળકો એના ફોટા લેતા, એને અવનવા ચશ્મા અને ટોપી પહેરાવીને એ ફોટા રેગીને બતાવતા અને એમ રેગી સાથેનો હળવો આનંદ માણતા. બાળકો સાથે બાળક બનવાની એની અદા મજાની હતી. ૩૮ સભ્યોના રેગીના બહોળા પરિવારમાં આનંદ, ઉત્સવ, ઉજવણીના અનેક પ્રસંગો અમને સાંપડતા. જન્મદિવસની ઉજવણી, 50 વર્ષની ઉજવણી, બઢતીની પ્રગતિની ઉજવણી, નિવૃત્તિની ઉજવણી, આ બધી જ ઉજવણીઓમાં દરેકનો આગ્રહ હોય કે રેગીની હાજરી તો જોઈએ જ. અને રેગીએ પણ આ બધા જ પ્રસંગોમાં હાજર રહીને અમને સતત ઉત્સાહ, હૂંફ અને આશીર્વાદ પ્રદાન કરતી. રેગી હંમેશા એના બ્લાઉઝ એક જ દરજી પાસે સીવડાવતી. અનુપમ ટેલરવાળા કાકા સાથે એનો કૌટુંબિક ઘરોબો બંધાયો હતો. ગાંધીનગર જાય ત્યારે દીકરા ચંદ્રવદનની સામેના ઘરમાં રહેતા હંસાબેન સાથે એને મૈત્રીનો આત્મીય નાતો બંધાઈ ગયેલો. બંને સાથે બેસીને કલાકો સુધી એકમેકના સુખ દુઃખની વાતો વાગોળતા. આ વાતોમાં બંનેનો સમય ક્યાં પસાર થતો એની ખબર જ ના પડે. 1982માં રેગી અને બાપુએ એમના સ્વપ્નનું ઘર ચંદ્રનિલય બનાવ્યું અને ત્યારથી અમારા પરિવારે એક પરંપરાની સ્થાપના કરી. દર વર્ષે નાતાલની ઉજવણી સમગ્ર પરિવારે અચૂકપણે સાથે મળીને ચંદ્રનિલયમાં જ રેગી અને બાપુ સાથે કરવી. અમે ગૌરવ અનુભવીએ છીએ કે આ પરંપરાનો અમે ચુસ્તપણે અમલ કર્યો છે. 1982થી શરૂ કરીને નાતાલની એક પણ ઉજવણી રેગી સાથે ના કરી હોય એવું બન્યું નથી. રેગી નાતાલની આતુરતાથી રાહ જોતી ને મહિના પહેલાંથી એની તૈયારીઓ શરૂ કરી દેતી. સામે પક્ષે અમારો સમગ્ર પરિવાર આણંદ, બાકરોલ, વિદ્યાનગર, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગરથી પણ એટલા જ અદમ્ય ઉત્સાહથી નાતાલ ઉપર આણંદ આવવાની રાહ જોતા. Gracias.
રેગી ને એનો પરિવાર ખૂબ જ વાલો હતો. પરિવાર સાથે રેગીએ ગાળેલી અનેક સુખદ ક્ષણો. મારા બાપુ સ્વર્ગસ્થ જોસેફ મેકવાન મેઘાવી સાહિત્યકાર હતા. એમની વિદાય બાદ પણ અમારો પરિવાર સાહિત્ય સાથે સતત સંકળાયેલો રહ્યો છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરી અને નયા માર્ગના તંત્રી શ્રી ઇન્દુકુમાર જાની સાથે રેગી. પૂરી જિંદગી રેગી ખુશહાલ અને જિંદાદિલ જીવન જીવી એની મરજી પ્રમાણેનું. સ્વાસ્થ્યનું હંમેશા સારું રહ્યું, પરંતુ વૃદ્ધાવસ્થા જીવનનો એક તબક્કો છે અને આ તબક્કામાંથી રેગી પણ પસાર થઈ. એક ઢીચણનું ઓપરેશન થયેલું હતું ને ઉંમરના કારણે બીજા પગમાં પણ તકલીફ તો હતી જ. અશક્તિ અને ઉંમરને કારણે 2-3 વાર એ પડી પણ ગઈ અને લાકડીના સહારે ચાલતી રેગી વોકર પર પણ આવી ગઈ. આવી અવસ્થામાં પણ માં મરિયમ પ્રત્યેની એની ઊંડી શ્રદ્ધા એને ખંભોળ જ ખેંચી લાવી. વિદાયની ક્ષણો હંમેશા વસમી હોય છે. રેગીના દીર્ઘ આયુષ્યના અમે પરિવારજનો સાક્ષી બન્યા. 2023ની નાતાલ રેગીની આખરી નાતાલ બની રહી. સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી નાતાલની ઉજવણી કર્યા બાદ પોતપોતાના ઘરે પરત ફરતા બાળકોને વિદાય આપતા એની આંખો આંસુઓથી છલકાઈ ઉઠી. વિશેષપણે કેનેડાથી આવેલા બાળકોને વિદાય આપતા એનું હૈયું ગમગીન થઈ ગયું. કદાચ એને અંદેશો આવી ગયો હતો કે આ બાળકો મને ફરી ક્યારેય જોવા નહીં મળે, ને બન્યું પણ એવું જ. જિંદગીની છેલ્લી અવસ્થા એણે પોતે બનાવેલા ઘર ચંદ્રનિલયમાં ગાળવાની એની ઝંખના હતી, જે પૂરી પણ થઈ. ફેબ્રુઆરી મહિનામાં બાથરૂમમાં પડી જવાને કારણે એને હાથમાં ગંભીર ઈજા થઈ. દવાખાનામાં 2 દિવસ દાખલ કરવી પડી. 8-1 જેટલા ટાંકા આવ્યા. અનેક જાતની એન્ટીબાયોટિક દવાઓ લીધી. તેમ છતાં ઘરે આવ્યા બાદ તે પથારીમાંથી ઊભી જ ના થઈ શકી. ઉત્તરો ઉત્તર એના ખોરાક પાણી સતત ઘટતા જ ગયા. પ્રભુ ઈસુ બાપ પાસે જવાની લાગણી ને માગણી રેગી સતત પ્રદર્શિત કરવા લાગી ને આખરે 13 માર્ચના રોજ 90 વર્ષનું ભરપૂર આયુષ્ય ભોગવીને સતત પ્રાર્થનામય વાતાવરણમાં 11 વાગ્યે અને 10 મિનિટે
રેગી અનંતની યાત્રાએ ચાલી નીકળી। પરમપિતા રેગીના આત્માને સ્વર્ગનું સુખ અને શાંતિ બક્ષે એવી અભ્યર્થના સહ સમગ્ર ચંદ્રનિલય પરિવારની સ્મરણાંજલિ।